અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે મતદાન થયું હતું, જેમનું હવે પરિણામ આવી ચૂક્યું છે. આ ચૂંટણીમાં મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે હતો. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે કમલા હેરિસને હરાવીને ફરી એકવાર પોતાનો દબદબો બતાવી દીધો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ડોનાલ્ડ ટ્રમ્પે મોન્ટાના, મિઝોરી, ઓહાયો, ટેક્સાસ, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા, વ્યોમિંગમાં જીત મેળવી લીધી છે. આ રાજ્ય તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જે ડી વેન્સનું ગૃહ રાજ્ય પણ છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી એકવાર જાદુ કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવી દીધા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે. તેઓ હવે વૈશ્વિક મહાસત્તાના બીજી વખત રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. અમેરિકાના તેઓ 47મા રાષ્ટ્રપતિ હવે બની ગયા છે. તેમની ઘોષણા થઈ ગઈ છે એટલે હવે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આ વૈશ્વિક મહાસત્તાની કમાન સોંપવામાં આવી રહી છે. આ અવસર પર ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે. ચૂંટણીમાં જીત્યા પછી ટ્રમ્પે અમેરિકાના લોકોનો આભાર પણ માન્યો અને તેમણે કહ્યું કે અમે તે કર્યું છે જે લોકોને અશક્ય લાગતું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોયું હતું કે આખી રેસની અંદર ક્યાંક આપણે બધા અને વૈશ્વિક મહાસત્તાની અંદર એવું લાગતું હતું કે કમલા હેરિસ છે તે જીતનો દાવો કરી રહ્યા છે, તેઓ જીતી રહ્યા છે. પરંતુ આખી બાજી પલટાઈ ગઈ અને ક્યાંક આપણે જોયું કમલા હેરિસ હારી ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તે જીતી ગયા છે. ટ્રમ્પે આગળમાં એ પણ કહ્યું છે કે તેઓ દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકાને ફરી એકવાર મહાન બનાવશે. વોટિંગ કાઉન્ટિંગ વચ્ચે અમેરિકન મીડિયાએ મોટો દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ પણ બનવાના છે. આવો અગાઉથી જ દાવો કરવામાં આવ્યો હતો, જે દાવો હવે સ્પષ્ટ સાબિત થઈ રહ્યો છે. અમેરિકાના ફોકસ ન્યૂઝ ચેનલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રમ્પને 277 ઇલેક્ટ્રોલ વોટ મળ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. હવે આખરે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, તેમનું પરિણામ પણ આવી ગયું છે અને હવે 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયા છે. તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ બની ગયા છે અમેરિકાના. હવે જોવાનું છે કે આ જે ચૂંટણી થઈ, જે પરિણામ આવ્યું, ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે તે રાષ્ટ્રપતિ બન્યા, તે પછી ભારત અને અમેરિકાના સંબંધ કેવા થવાના છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.